ધોરાજી તાલુકાના ખેડૂતોને મગફળી અને કપાસનો પાક વીમો મળેલ ન હોવાથી તેમજ મગફળી કપાસ પાક વીમા પ્રશ્ને જો યોગ્ય ન્યાય નહીં મળે તો વધુ આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી. રેલી કાઢી સૂત્રોચ્ચાર કરીને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ ન્યાયની માંગણી કરવામાં આવી હતી. આજથી 5-7 દિવસ પહેલા અમે ભારતીય કિસાન સંઘની સભા અને રેલીની મંજૂરી સરકારશ્રી પાસે માગી હતી. લેખિતમાં અમે ઓસીમાં સહી પણ લઈ આવ્યા, છતાં અમને આજ સુધી હજી મંજૂરી આપી કે નહીં એનું કોઈ અમને જાણકારી નથી કરી અને નથી અમારા માટે કોઈ બંદોબસ્ત કર્યો. રસ્તાની અંદર ખેડૂતો અમે રેલી લઈને આવતા હતા ત્યારે અમને એટલી બધી અડચણો ઊભી થઈ કે રસ્તામાં વાહનોવાળા હલવા નહોતા દેતા અને અમને બહુ તકલીફો પડી છે. તો સરકાર ખેડૂતોનો કાર્યક્રમ હોય ત્યારે આવી કિનાખોરી શા માટે રાખે છે એ અમારે એનો જવાબ જોઈએ. અને અમે કાર્યક્રમ ખેડૂતોનો હતો કે ભારતીય કિસાન સંઘે કાર્યક્રમ જાહેર કર્યો હતો કે પાક વીમો અમને મળ્યો નથી ધોરાજી અને ઉપલેટાને, એટલા માટે અમે સભા અને રેલીના રૂપમાં આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ આપ્યો હતો. તો આ કાર્યક્રમની અંદર અમને એ લોકોએ કોઈ જાતનો સહકાર ન આપ્યો, ન બંદોબસ્ત આપ્યો, ન પાણીની વ્યવસ્થા, અને અમે કચેરીએ આવ્યા એક પણ અધિકારી નહીં. અમે 1/2 કલાકથી અહીંયા બેઠા છીએ પણ હજી અધિકારી કોઈ આવ્યા નથી. અટલે 11:30 થવા આવ્યા છતાં હજી કોઈ અધિકારી છે નહીં, તો અમને શા માટે આવો અન્યાય કરે છે એના માટે અમને જેનો જવાબ જોઈએ. નહીતર અમે હવે આના માટે અમે જલદ કાર્યક્રમો આપશું.